દીવની વાત કરીએ તો દીવના વળાંક બારાની ફિશરમેન જેટી ઉપર બંદર કાંઠે ચડાવેલી મંગલમ નામની ફાઇબરની માછીમાર બોટમાં આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ ઘટનામાં એક માછીમાર દાઝીને ઘાયલ થયો હતો। દીવના પ્રશાસનિક અધિકારીઓના કાફલા સહિત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ મદદ માટે ઘટનાસ્થળે દોડીને આવ્યા હતા। જેમાં વાત કરવામાં આવે તો સંઘ પ્રદેશ દીવના વળાંક બારાની ખારવાવાડા ફિશરમેન જીટી ઉપર બંદર કાંઠે જીટી ઉપર ચડાવેલી ચોપર કામ કરવા માટે રમેશ ભગવાનની માલિકીની મંગલમ નામની ફાઇબરની માછીમારી બોટ નંબર DD 02-1842માં આગ લાગતા જ અફરાતફરી મચી ગઈ હતી। બોટમાં ફક્ત ભંડારી જ હાજર હતો, જેમાં ટંડેલ અને ખલાસીઓ વીજવાર માપવાનું કામ કરવા ગયા હતા। બોટની અંદર ભોયતળિયામાં આગળના મોડામાં કોઈ કારણસર શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા માછીમારોએ દીવ ફાયર બ્રિગેડને જાણ કરીને પાણીના ટેન્કરો દ્વારા આગને કાબુ કરવાની કોશિશ કરી હતી, પરંતુ આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા દીવ ફાયર બ્રિગેડને કોલ જાહેર કરતા જ દીવ ફાયર બ્રિગેડની 3 ગાડીઓ અને ઉના નગરપાલિકાની 2 ગાડીઓ આગને કાબુ કરવાના મદદે બોલાવવામાં આવી હતી। જેમાં બોટની અંદર 2000 લિટર ડીઝલનો ટાંકો હોવાથી આસપાસ બીજી ફાયરની માછીમારી બોટો હોવાને કારણે આગ વધુ પ્રસરીને મોટું નુકસાન કરી શકે તેમ હોય, જેના પગલે આગને કાબુ કરવા માટે બોટની અંદર ફાયર બ્રિગેડના જવાનો સિલિન્ડર બાટલાની મદદથી આગને કાબુ કરવા માટે કોશિશ કરી હતી। તો બીજી તરફ દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અમૃતાબેન અમૃતલાલ બામણીયાએ ઉનાના ધારાસભ્ય KC રાઠોડનો સંપર્ક કરતા તેઓએ આગને કાબૂમાં લેવા માટે સમયસર 2 ફાયર ટેન્કર ઉના દીવથી મોકલેલ હતા, જેમાં આગ લાગેલી બોટની આજુબાજુની માછીમારીની ફાઇબર બોટોને માછીમારોએ સ્વખર્ચે ક્રેન દ્વારા ખસેડવાની કામગીરી હાથ ધરી હતી। પ્રથમ દ્રષ્ટિએ આગનું કારણ શોર્ટ સર્કિટ જાણવા મળેલ છે, જ્યારે આગની જાણ દીવ કલેક્ટરને થતાં જ દીવના SP ડેપ્યુટી કલેક્ટર તથા અધિક જિલ્લા કલેક્ટર દીવા SP મામલતદાર દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ ગ્રામ પંચાયતોના સરપંચો તથા સભ્યો તેમજ બોટ એસોસિએશનના સભ્યો તેમજ આપદા મિત્રોની રેસ્ક્યુ ટીમ અને મોટી સંખ્યામાં માછીમારો ઘટનાસ્થળે આવીને આગને કાબૂમાં લેવાની કાર્યવાહી કરવામાં મદદરૂપ થયા હતા। આ ઘટનામાં એક માછીમાર અશ્વિન કાનજી સોલંકીએ આગને કાબૂમાં લેવાની મદદ કરવા જતાં જ દાઝીને ઘાયલ થયો હતો, જેને વણાકબારા સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપીને ઘરે રજા આપવા રવાના કરવામાં આવ્યું છે। આગને સમયસર કાબૂમાં લેવાની કાર્યવાહીમાં દીવ ફાયર બ્રિગેડ અને માછીમારોની મદદ મળતા મોટું જાનહાની નુકસાન થતું ટળ્યું છે, પણ બોટના માલિકને આ ફાઇબર બોટ ફક્ત બહારથી જ સારી દેખાય છે પરંતુ અંદરથી ટોટલ લોસ થઈ ગયેલ છે અને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન પણ થયું છે। માછીમારોએ સરકાર પાસે માંગ કરી છે કે અમારા પરિવાર માટે રોજી રોટી કમાવાનું સાધન આગમાં છીનવાઈ જતાં સરકાર અમને કોઈ આર્થિક સહાય કરે જેથી પરિવારનું ગુજરાન ચલાવી શકાય। આમ બોટ માલિક અને તેમનો પરિવાર આગની ઘટનાથી આઘાતમાં છે અને પરિવારની મહિલાઓ હૃદયફાળ રુદન કરીને ભગવાન અને સરકાર પાસે પ્રાર્થના કરીને યોગ્ય આર્થિક સહાય કરે તેવી માંગ કરી રહેલ છે। જો પાછો મને ઓલો મારો દોસ્તરે આકલ મારી ને તો હું ઉપર સહી રહ્યો, હવે ઉપર સપ્તાહ સપ્તાહ છે ને તો ઓલો સઠ્ઠો ગરમ થઈ ગયો ને તો આગલા આપણો કોલરૂમ આવે ને કોની બાજુમાં એમાં હું ઘૂસી ગયો, હવે એકદમ આગ લગડે તો મારો પગું હરગવા માંડ્યા તો હું રાયરૂ પાડવા માંડ્યો, તે ખાલી આ 2 હાથ છે ને એટલો જ ખાલી હલવેલો કે આ પેટ લગન બળી ગયો એમ। હા એમ એમ કે એકબીજાનું બોટું હોય તો આપણે પણ એ લોકોના ખલાઈ કરતા હોય તો આપણે પણ જાય ને, ભલે આખું ગામ જતા હોય ને ઉપરવાળો જોતા હોય તો હું આમ મારું નામ જયતા છે, અમે અહીંયા બોટ ઉપર ચડાવેલી હતી ખારવાળા ગુટેની બાજુમાં, તો અમે છે ને વાયર ઘરે રિક્ષામાં ને વાયર મપાય અમને અચાનક ફોન આવ્યો કે તમારી બોટમાં આગ લગડી ગઈ, હવે તાત્કાલિક સ્પીડમાં ઘટતા આવ્યો તો આગ વધારે લાગી ગઈ હતી, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ હતી, પણ અમારે ખલાઈશું કે અહીંયા કોઈ હાજર હતા નહીં, અમે બધી વાયર મપાઈ હતા, તો અચાનક બધી ફાયર બ્રિગેડ વાળાને આવી ગયા, પછી ગામના એસોસિએશનવાળાને બધી માણસોને આવી ગઈ ને ઓછી થાય બોલાવી ઉપર ઉપરથી સારી જ દેખાય પણ અંદરથી સાવ બરોબર સરકારને મારી વિનંતી વિનંતી છે કે થોડુંક રાહત અમને આપો। મીનાક્ષી ગઢવી સાથે લાઈવ 24 ન્યૂઝ દીવ।